ભાષા સજ્જતા બાળદોસ્તો આપણે અગાઉના એકમોમાં ગુણવાચક સંખ્યાવાચક ક્રમવાચક પ્રમાણવાચક અને પ્રશ્નવાચક વગેરે જેવા જુદા જુદા વિશેષણના પ્રકાર વિશે શીખી ગયા છીએ જેની તમે નોંધ કરી હશે આજે આપણે વિશેષણના અંતિમ પ્રકાર દર્શક વિશેષણ વિશે શીખીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે જનક આ દિશામાં ગયો બીજું વાક્ય છે પેલા ઝાડ નીચે ઊભેલા માણસને બોલાવો ત્રીજું વાક્ય છે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો બાળદોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં આ પેલા તે જેવા શબ્દો કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા માટે વપરાયા છે અહીં તમે જોશો કે પ્રથમ વાક્યમાં આ શબ્દ જનક નામનો માણસ કઈ દિશામાં ગયો એમ સૂચવવા માટે વપરાયો છે એવી જ રીતે બીજા વાક્યમાં પેલા શબ્દ ઝાડ નીચે જે માણસ ઊભો છે તેને બોલાવો એવું સૂચવવા માટે વપરાયો છે અને ત્રીજા વાક્યમાં તે શબ્દ પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકાઈ ગયો એવું સૂચવવા માટે વપરાયો છે આમ આવા વિશેષણો દર્શક વિશેષણ બને છે